हिंदुस्तान की पसंद। लोकसभा शुरू થતા જ વિપક્ષે હંગામો મચાવતા સંસદની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત રખાઈ। રાજ્યસભા પણ 12:30 વાગ્યા સુધી સ્થગિત। પીએમ મોદીએ કહ્યું દલિત પાટીદાર ગરીબ ઓબીસી પ્રધાન બને તે વાત વિપક્ષને મંજૂર નહીં। નવી શિક્ષણ નીતિના ભાગરૂપે રાજ્યના મહિલા બાળ કમિશનર કચેરી દ્વારા આંગણવાડીના બાળકો માટે પાપા પગલી પ્રોજેક્ટ અમલ કરવા જઈ રહ્યો છે, જેના આધારે આંગણવાડીનું ગ્રેડેશન નિયત કરાશે। કંપનીના રજિસ્ટ્રાર પાસેથી લાયસન્સ મેળવી લીધા બાદ ઇન્ડિયન બેંક એસોસિએશને ટૂંક સમયમાં 6,000 કરોડ રૂપિયાની નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અથવા બેડ બેંક સ્થાપવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરશે તેવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી છે। વૈજ્ઞાનિકોએ એક ખાસ ટૂલનો આવિષ્કાર કર્યો છે, જેની મદદથી કરોડો સોશિયલ મીડિયા મેસેજ ઉપર એક સાથે નજર રાખી શકાશે। વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ લોકો જે પર ડેટા શેર કરે છે તેના ઉપર રિયલ ટાઈમ મતલબ કે ઓન ધ સ્પોટ નજર રાખી શકાશે। લગ્ન છતાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા પુરુષને સરકારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા અલ્હાબાદ હાઈકોર્ટે આપી રાહત। નોકરીમાંથી બરખાસ્ત કરવાના આદેશને ખોટો માન્યો અને રદ કરવાનો નિર્ણય કર્યો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ મેડિકલ કમિશન દ્વારા એક યોજના તૈયાર કરાઈ રહી છે, જે અંતર્ગત આવતા વર્ષે રાજ્યમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ 1,00,000 સુધી વધારવા વિચારણા કરવામાં આવી રહી છે। ઇન્ડિયન સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપનારા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી કનન ગોપીનાથન રાજકારણમાં જંપલાવીને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે। કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈને મળીને કનન ગોપીનાથને લાંબા સમય સુધી બેઠક કરતા આ અટકળ તેજ બની છે। ગુજરાતના હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઓગસ્ટ મહિનામાં રાજ્યના એવા ચોથા મુખ્યપ્રધાન બનશે કે જેઓએ શાસનના 5 વર્ષ પૂર્ણ કર્યા હોય। અગાઉ સૌથી વધુ 12 વર્ષનું શાસન નરેન્દ્ર મોદીએ કર્યું છે। અમદાવાદની અંદાજે 81% વસ્તીમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી વિકસિત થઈ। જોધપુર, વેજલપુર, સરખેજ અને મુક્તમપુરામાં 87% એન્ટીબોડી વિકસિત થઈ છે। એએમસી દ્વારા 5મી વખત સીરો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં આ માહિતી સામે આવી।